વિદ્યાર્થી મિત્રો નિર્સની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે સાતના અંતિમ બે દાખલા એટલે કે દાખલા નંબર દસ અને દાખલા નંબર અગિયાર વિશે અભ્યાસ કરવાનો છે તો ચાલો જોઈએ દાખલા નંબર દસ નીચે આપેલી સંખ્યાઓનું લસા શોધો અહીંયા જુદી જુદી સંખ્યા આપેલી છે એનો લસા શોધવાનો છે અને પછી કીધું છે કે લસા શોધવાની પદ્ધતિમાં તમને શું સામાન્ય જણાયું આપણને આમાં સામાન્ય શું મળે છે એ જણાવવાનું અને શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે જે લસા મળે એ દરેક કિસ્સામાં એ બે સંખ્યાનો ગુણાકાર છે એ ચકાસવાનું છે તો સૌપ્રથમ આપણે અહીંયા નવ અને ચારનું શું મેળવીએ લસા મેળવીએ નવ અને ચારનો લસા તો પેલા તો બે વડે ભાગ ચલાવવાનો નવ નો ભાગ ચાલે બે વડે નથી ચાલતો નવના નવ એમનો ચાર નો ચાલે તો કે ચાલે બે દુ ચાર ફરી પાછો બે વડે ભાગ ચલાવવાનો નવ નો ભાગ નથી ચાલતો તો નવનો અહીંયા બે નો ચાલે તો બે કા બે હવે બે વડે નથી ચાલતો તો કેના વડે ચલાવવાનો ત્રણ વડે ત્રણ તરી નવ એક ના એક એમનો ત્રણ એકા ત્રણ તો અહીંયા ચાર અને નવ નો લસા શું મળ્યો ચાર અને નવનો લસા એના બરાબર મળ્યું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ બે દુ ચાર ચાર તરી બાર બાર તરી છત્રીસ એ બંનેનો લસા મળ્યો છત્રીસ અને નવ અને ચારનો ગુણાકાર શું થાય નવ અને ચારનો ગુણાકાર નવ અને ચારનો ગુણાકાર પણ ચેક કરી જોઈએ શું થાય તો કે નવ ગુણ્યા ચાર એ પણ મળ્યો નવ ચોક છત્રીસ જો લસા પણ છત્રીસ અને આ બંનેનો નવ અને ચારનો ગુણાકાર પણ છત્રીસ ચાલો બીજામાં જોઈએ બીજામાં આવું થઈ છે બાર અને પાંચ તો કે બાર અને પાંચનો શું મેળવવાનો લસા મેળવવાનો પહેલાં તો બારનો ભાગ બે વડે ચાલશે પાંચનો નહીં ચાલે તો પેલા બે વડે ભાગ ચાલે છ દુ બાર પાંચના પાંચ એમનો વરી પાછો બે વડે ભાગ ચાલશે ત્રણ દુ છ એટલે બે ત્રણ દુ છ તો પાંચના પાંચ એમનો હવે પાંચ વડે ચાલે છે તો કેના ના પાંચ વડે ચાલતો નથી તો કેટલા વડે ચાલશે ત્રણ વડે તો ત્રણ વડે ચલાવી ત્રણ એકા ત્રણ પાંચના પાંચ એમનોમ હવે તો કે ત્રણનું પૂરું થઈ ગયું એક આવી ગયો તો હવે કેટલા વડે ચલાવવાના પાંચ વડે તો પાંચ એકા પાંચ તો અહીંયા પાંચ અને બાર નો લસા શું મળ્યો પાંચ અને બારનો લસા મળશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બે દુ ચાર ચાર તરી બાર બાર પંચા સાઠ અને જોઈએ બાર અને પાંચનો ગુણાકાર બાર અને પાંચનો ગુણાકાર કેટલો થાય બાર ગુણ્યા પાંચ તો બાર પંચા સાઠ ગુણાકાર પણ સાઠ લસા પણ કેટલો મળ્યો સાઠ મળ્યો ત્યારબાદ જોઈએ દાખલા નંબર સી સી ની અંદર છે છ અને પાંચ છ અને પાંચ નો લસા મેળવીએ તો સૌપ્રથમ કેટલા વડે ભાગ ચલાવવાનો બે વડે બે વડે ચલાવીએ તો ત્રણ દુ છ પાંચ વડે પાંચનો બે વડે ભાગ ચાલતો નથી તો પાંચ ના પાંચ એમનો ત્યારબાદ બે વડે હવે ત્રણ નો ચાલે નહીં ચાલે પાંચ નો પણ નહીં ચાલે તો કેટલા વડે ચાલશે ત્રણ વડે ત્રણ એકા ત્રણ પાંચના પાંચ એમના ફરી પાછો ત્રણના એક આવી ગયા ત્રણ નીચે તો હવે કેટલાય ભાગ ચાલશે પાંચ વડે તો પાંચ એકા પાંચ એકના એક એમ તો પાંચ એકા પાંચ તો છ અને પાંચનો લસા શું મળ્યો છ અને પાંચનો લસા એ મળ્યો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે ત્રણ દુ છ પંચાને ત્રીસ ત્યારબાદ છ અને પાંચનો ગુણાકાર છ અને પાંચનો ગુણાકાર એ ચેક કરી જોઈએ તો કે છ ગુણ્યા પાંચ છ ગુણ્યા પાંચ એટલે કેટલો મળશે છ પંચા ત્રીસ એ પણ મળશે ત્રીસ તો લસા પણ ત્રીસ મળ્યો અને ગુણાકાર પણ ત્રીસ મળ્યો ત્યારબાદ જોઈએ પંદર અને ચારમાં તો પંદર અને ચારનો લસા શોધીએ તો સૌ પ્રથમ બે વડે ભાગ ચલાવવાનો પંદરનો ભાગ બે વડે ચાલશે નહીં તો પંદરના પંદર એમનો ચારનો ચાલશે બે વડે બે દૂ ચાર ફરી પાછો બે વડે ભાગ ચલાવવાનો પંદરના પંદર બે એકા બે હવે બેનું કામ પૂરું થઈ ગયું તો હવે કેટલા વડે ભાગ ચલાવવાનો ત્રણ વડે તો ત્રણ પચા પંદર એકના એક એમને હવે પાંચ વડે પાંચ એકા પાંચ એકના એક એમને તો પંદર અને ચારનો લસા શું આવ્યો પંદર અને ચારનો લસા તો કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો બે દુ ચાર ચાર તરી બાર બાર પંચા સાઠ અને પંદર અને ચારનો ગુણાકાર ચેક કરી જોઈએ પંદર અને ચારનો ગુણાકાર પંદર અને ચારનો ગુણાકાર શું થાય પંદર ગુણ્યા ચાર તો પંદર ચોક સાઠ તો અહીંયા જુઓ લસા પણ સાઠ ગુણાકાર પણ થાય તો બધામાં એવું થયું જે લસા મળ્યો એ જે બે સંખ્યાનો ગુણાકાર મળ્યો જે લસા મળ્યો એ જે બે સંખ્યાનો ગુણાકાર મળ્યો અહીંયા જે બે સંખ્યાનો ગુણાકાર એ જે બે સંખ્યાનો લસા મળ્યો તો દરેક કિસ્સામાં એવું બન્યું કે બે સંખ્યાનો ગુણાકાર એ જે બે સંખ્યાનો લસા મળ્યો તો અહીંયા આપણને સામાન્ય શું જણાયું એ જોવાનું છે કે દરેક કિસ્સાને શોધો લસા શોધવાની પત્તિમાં સામાન્ય શું જણાયું તો જુઓ છત્રીસે શું છે બે અને ત્રણનો ગુણાક બાર તરી છત્રીસ અઢાર દુ છત્રીસ ત્રીસ દુ સાહીઠ વીસ તરી સાઠ પંદર દુ ત્રીસ દસ તરી ત્રીસ ત્રીસ દુ સાહીઠ અને વીસ તરી સાઠ તો દરેક કિસ્સામાં લસા શોધતા એ લસા શું મળે છે બે અને ત્રણનો ગુણાંક મળે છે દરેક કિસ્સામાં લસા અને લસાણ બંનેનો બે અને ત્રણ બંનેનો ગુણક મળે છે ગુણક મળે છે બે અને ત્રણ બંનેનો ગુણક મળે છે અને લસા આપેલ બંને સંખ્યાના બીજું એક મળ્યું લસા આપેલ બંને સંખ્યાના ગુણાકાર જેટલો છે તો બીજું આપણે લખી શકીએ કે લસા એ આપેલ અહીંયા લસા એ આપેલ બંને સંખ્યાના ગુણાકાર જેટલો છે ત્યારબાદ જોઈએ દાખલા નંબર અગિયાર એમાં છે કે નીચે આપેલ સંખ્યાઓનો લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય અહીંયા પાંચ અને વીસનો લસા શોધવાનો છે તો જો વીસ પાંચ એ વીસનો અવયવ છે છ એ અઢારનો અવયવ છે બાર એ અડતાલીસનો અવયવ છે નવ એ પિસ્તાલીસનો અવયવ છે તો અહીંયા આપણે લસા શોધવાનો તો પાંચ અને વીસનો લસા મેળવીએ સૌપ્રથમ બે વડે ભાગ ચલાવવાનો તો બે વડે ભાગ ચલાવો તો પાંચના પાંચ પાંચનો બે વડે ભાગ ચાલતો નથી એટલે વીસ નો બે વડે ચલાવી તો મળશે દસ દુ વીસ ફરી પાછો બે વડે ભાગ ચલાવવાનો પાંચના પાંચ પાંચ દુ દસ દસ નો બે વડે ભાગ ચાલશે તો હવે ત્રણ વડે નહીં ચાલે સીધા પાંચ વડે પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ તો અહીંયા લસા કેટલો મળ્યો અહીંયા લસા મળશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે લસા બે દુ ચાર ચાર પંચા વીસ અહીંયા લસા કેટલો મળ્યો આપણને વીસ તો વીસ એ શું છે વીસ એ મોટી સંખ્યા છ અને અઢાર બે વડે ભાગ ચાલશે ત્રણ દુ છ નવ દુ અઢાર હવે બે વડે ભાગ ચાલશે નહીં કેટલા વડે ચલાવવું પડશે ત્રણ વડે તો ત્રણ એકા ત્રણ ત્રણ તરી નવ ફરી પાછો ત્રણ વડે ત્રણ એકા બે દુ બે તરી છ છ અઢાર તો અહીંયા લસા અઢાર મળ્યો અહીંયા પણ મોટી સંખ્યા અઢાર છે ત્યારબાદ બાર અને અડતાલીસ ચેક કરીએ પેલા બે વડે ભાગ ચલાવી છ દુ બાર ચોવીસ દુ અડતાલીસ ફરી પાછો બે વડે ભાગ ચલાવીએ ત્રણ દુ છ બાર દુ ચોવીસ ફરી પાછો બારનો બે વડે ભાગ ચાલશે ત્રણ ના ત્રણ એમ છ દુ બાર ફરી પાછો છ નો બે વડે ભાગ ચાલશે ત્રણ ના ત્રણ ત્રણ દુ છ હવે ત્રણ વડે ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ તો અહીંયા લસા કેટલો મળ્યો અહીંયા લસા મળશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ તરી અડતાલીસ તો લસા અડતાલીસ અહીંયા પણ મોટી સંખ્યા જેટલો મળ્યો ત્યારબાદ જોઈએ ડી નવ અને પિસ્તાલીસ તો નવનો ભાગ બે વડે નથી ચાલતો પિસ્તાલીસનો પણ નહીં ચાલે તો સીધો ત્રણ વડે ત્રણ તરી નવ પંદર તરી પિસ્તાલીસ ફરી પાછો ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ એકા ત્રણ પાંચ તરી પંદર ફરી પાછો પાંચ વડે ભાગ ચલાવવાનો પાંચ એકા પાંચ ત્રણ વડે ચાલશે ને એટલે પાંચ વડે ચલાવવાનો તો અહીંયા લસા મળશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ત્રણ નવ નવ પંચા પિસ્તાલીસ તો અહીંયા મો લસા પિસ્તાલીસ મોટી સંખ્યા પણ પિસ્તાલીસ તો આમ થવાનું કારણ શું આમ થવાનું કારણ એ કે નાની સંખ્યા એ મોટી સંખ્યાનો અવયવ છે જો પાંચ ચોકવીસ છ તરી અઢાર બાર તરી છત્રીસ નવ પંચા પિસ્તાલીસ તો જે નાની સંખ્યા રહી એ મોટી સંખ્યાનો શું છે અવયવ છે આ નાની સંખ્યા મોટી સંખ્યાનો અવયવ છે તો જે નાની સંખ્યા રે સંખ્યાનો અવયવ છે એટલે લસા શું મળશે મોટી સંખ્યામાં તો અહીંયા નાની સંખ્યા એ મોટી સંખ્યાનો અવયવ છે નાની સંખ્યા મોટી સંખ્યાનો અવયવ છે એટલા માટે તમને શું મળે છે કે મોટી સંખ્યા એ લસા સ્વરૂપે મળે છે આ હતા આપણા દાખલા નંબર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ સાતના દસ અને આ બે દાખલા પૂર્ણ થવાથી અહીંયા આપણું સ્વાધ્યાય એટલે કે ત્રીજું સ્વાધ્યાય સંખ્યા સાથે રમત એ પણ પૂર્ણ થયું નવા વિડીયોની અંદર નવું ચેપ્ટર નવું સ્વાધ્યાય શરૂ કરીશું એટલે કે આવતા વિડીયોની અંદર નવું સ્વાધ્યાય શરૂ કરીશું આજે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય ભારત જય હિન્દ